ભારતમાં ધર્મને આપને ટેકા નથી, પણ છતાં આપ કોઈ દી ધરતી માથે આવ્યો નહીં, કારણ એનો ટેકો છે એક ધર્મના ટેકે આપ જ્ઞાનના ટેકો છે. ધર્મ એટલે કોઈ જ્ઞાતિ જાતિનો ધર્મ નહીં બાપ, માનવ ધર્મથી બીજો કોઈ મોટો ધર્મ નથી. આપણા એક એક દેવી દેવતાઓના નામ લઈને તો એની અંદર તમે વિચાર તો કરો, ભગવાન શિવની વાત લ્યો ને તમે, લાખો પરિવાર કેટલા પશુપ્રેમ, પશુપતિનાથ કહેવાનો, એટલે તો ભગવાન ભોળાનાથને પશુપતિનાથ કીધા છે. જાનવરો પ્રત્યે પણ જેને સહિષ્ણુતા હોય એ ધર્મ છે આપણો, એ ભારતની સંસ્કૃતિ છે, એ ભારતના સંસ્કાર છે. અને એવો ભગવાન ભોળિયાનાથ, આમ તો એને ભોળો કીધો છે, બીજા કોઈ દેવને ભોળા નથી કીધા. શું કામ, એક ચોર ચોરી કરવા ભગવાન ભોળાનાથના મંદિરમાં ગયો, ગયા પછી મૂંઝાણો કે ખોટી જગ્યાએ આવ્યો. દાદાના મંદિરમાં ચોરવા જેવું શું હોય, એક તો ગામ બહાર હોય, બાયણા કોક કાઢી ગયા હોય, દાદા એકલા બેઠા હોય જ નહીં. ભોળાનાથના મંદિરમાં શું હોય, એના ઘરેણા ચોરવા જેવા નહીં. વિષ્ણુ ભગવાનના મંદિરમાં ગયો હોત, કોક માતાજીના મંદિરમાં ગયો હોત તો જલસો થતા, ખોટા મંદિરમાં આવ્યો, એમાં ઉપર ગળતી જોઈ ગયો, એ તાંબાની હોય, એને એમ થયું કે આ લઈ લઉં. એ ગળતી લેવા સારું થઈને બે ત્રણ ઠેકડા માર્યા પણ પૂગ્યો નહીં, એમાં 1.5 ફૂટનું લિંગ ભાળી ગયું, એને એમ થયું કે આવડો મોટો પાણો હશે ને અમથા ઠેકડા મારું. ન સમજે એને મન પથ્થર, માને એને મન ભગવાન છે, પણ જે નથી જ સમજતા એને મન તો પથ્થર ને, ચડી ગયો લિંગ ઉપર. જ્યાં ગળતીને હાથ અડાડ્યા તો લિંગ ફાટ્યું, ભોળોનાથ પ્રગટ થયા, માંગ માંગ જે માંગી આપું. ચોર હું જાણો કે આમાં ભક્તિ કઈ થઈ, આપણાથી ભક્તિ કઈ થઈ, આ પ્રસન્ન કેમ થયા? દાદાના પગમાં પડ્યો કે દાદા હું તો ચોર છું, ચોરી કરવા આવ્યો તો તમે પ્રસન્ન કેમ થયા? ત્યારે ભોળાનાથે ફોડ પાડ્યો, એક કોક આવીને એક ધતુરાનું ફૂલ ચડાવી જાય, કોક બિલીનું પાંદડું ચડાવી જાય, કોક એક જળ લોટો ચડાવી જાય. પહેલી વાર એવું બન્યું છે કે તું આખે આખો ચડ્યો એટલે પ્રસન્ન થયો. આનું નામ ભગવાન ભોળિયોનાથ. અને સૌથી મોટામાં મોટો વૈષ્ણવ હોય તો એ નરસિંહ મહેતા. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે, પણ એ નરસિંહ મહેતા પેલા પરમ શિવ ભક્ત હતા. પછી ભગવાન શિવે એને આજ્ઞા કરી કે તમે મારું નહીં ભગવાન વિષ્ણુનું ભજન કરો, અને પછી વૈષ્ણવ બન્યા. એનું એક જૂનું પ્રાચીન ભજન, ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે, વિશ્વમાં એ ભોળાનાથ તમારાથી વધુ કોઈ નથી, એવું મજાનું રૂડું ભજન લઈ અત્યારે એક એક ગુજરાતીના હૃદય સુધી જેમનું નામ છે, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાત, ગુજરાતના સીમાડા ઓળોટી, ભારતના સીમાડા ઓળોટી, અત્યારે તો દેશ વિદેશ સુધી જેની એમ કહું કે જેના સ્વરની ધડબડાટી બોલે છે એવું એક જબરજસ્ત નામ, એટલે બેનશ્રી સંગીતાબેન લાબડિયા, આપણે એમને વિનંતી કરી કે આવો બેન, આવો રૂડો ડાયરો છે, દૂરદર્શનનું આંગણું છે અને આખું ગુજરાત આપને બેઠા બેઠા સાંભળી રહ્યું છે, ત્યારે એ મજાનું રૂડું ભજન ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે જોરદાર તાલીઓથી વધાવી લો સંગીતાબેન લાબડી. શિવ સુખ કર તું શાંત કર, એ દુખ હર દીન દયાળ, એ હર દુખ હર જો ગવે અમારી જટ લે જો સંભાળ, એ હર દુખ હર જો અમારી જટ લે જો સંભાળ. ભોળા ભોળા શંભુ તમને આખું વિશ્વ વખાણે, વિશ્વ વખાણે, મૂળની વાતો તમારી કોઈ નવ જાણે. ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે, વિશ્વ વખાણે, મૂળની વાતો તમારી નવ
कांडे जाली कोई लावे केड़े कोई लावे केड़े तो मेरे लवारे शंभू जटा मा समावे घोड़ा घोड़ा शंभू तमने विश्व वखाणे विश्व वखाणे मुड़नी वतो तुम्हारी नव कोई जाने घोड़ा 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 ¡Gracias!
અમીરગઢ ગયેલો, આબુ રોડ ઉપર, અંબાજીથી આબુ રોડ ઉપર અમીરગઢ ગામ છે, ત્યાં દેવ ડુંગરપુરજી મહારાજની સમાધિ છે. એના મહંત સહેજપુરીજી બાપુએ મને એક બહુ સુંદર પ્રસંગ કીધેલો. પ્રસંગ તો બહુ લાંબો છે પણ એનો ટૂંક સાર હું આપને કહી દઉં. તો એક ચોટન રાજસ્થાનમાં ચોટનના મઠમાં ભાવપુરીજી મહારાજ કરીને એક સંત હતા. સંત ન હોવ તો સંસારમાં જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરશે હું તો ઠાર તો ઠામો ઠામ. સંતો તો સમાજનો ઉદ્ધાર કરનારા છે. સંત સરિતારું મેઘલા ચલત બિહંગા ચાલ, રજબ જહાં જહાં જાત હૈ વો તો કર દેતે હૈ ન્યાલ. એમનો એક ડુંગર કરી અને શિષ્ય હતો, મૂર્ખ સાવ બુદ્ધિ વગરનો, પણ એને એટલી ખબર પડે કે મારા ગુરુજી મહારાજ છે ને એ મને ભગવાનના દર્શન કરાવશે, એટલી જ ખબર. રોજ સવારે આવે ગુરુ મહારાજના પગમાં પડીને એટલું જ બોલે, ગુરુ મહારાજ મને ભગવાન દેખાડો. રોજ એક ને એક માંગણી. એમાં એક દી તો ગુરુ મહારાજ કંટાળ્યા ખીજાણા અને કીધું કે જા પડ્યા ભગવાન કુવામાં. હવે ડુંગર હતો ગમાર પણ એને મગજમાં એમ કે મારા ગુરુ મહારાજે કીધું કુવામ હોય, ગયો જંગલમાં રાંઢવું લઈ અને કુવામાં અડધે ટીંગાણું, ઠેઠ સુધી પૂજ્યું નહીં, અડધે ટીંગાણું. એક દી, બે દી, ત્રણ દી સુધી ડુંગર ખાધા ને પીધા વગર ગુરુના માત્ર વચન માટે કુવામાં ટીંગાણો, જગતના નાથને ફિકર થઈ. જો આજ હું ન જાઉં ને તો કોઈ સંતના બોલને નહીં માને. એ સંત ચક્ર ગદા પદ્મધારી ભગવાન વિષ્ણુ સાક્ષાત આવીને કુવાના કાંઠે ઉભા રહ્યા અને કીધું કે ડુંગર, ડુંગરે આમ ઉપર જોયું, તમે કોણ? તો જેના માટે તું ટીંગાણો છો એ પોતે ભગવાન હું. આમ જોયું ડુંગરે, એ કે આવું તો અમારા ગામના ભવાયા વેહલે, આ માથે મુગટ ને ગળામાં આવું બધું અમારા ભવાયા કરે, મને કેમ ખબર પડે તમે ભગવાન છો? જરકસી જામાં ભગવાન હું જાણા, એટલે આ બહાર નીકળું પોતે ભગવાન એમ નો માનું, મારા ગુરુ મહારાજ આવે ઈ એમ કે આ પોતે ભગવાન છે તો હું માનું. તો નીકળી બહાર લઈ આવી તારા ગુરુને, પણ ભાગી ન જાતો, હું મારા ગુરુને લઈ આવું ત્યાં સુધીમાં ભાગી નહીં જવાનું. ઈ શરત. તો કે હા નહીં ભાગું. તો કે ના મને ભરોહો નથી, આ ઝાડમાં આ બાંધું. ઝાડ આરે ભગવાનને બાંધ્યા, વાલો મારો પ્રેમને વસ થયો રાજી, એમાં શું કરે કુરાન કે કાજી બાપ. જો માં યશોદાની દોરડીએ બંધાતો હોય ને તો ભગવાન ભક્તના સ્નેહના તાતણે બંધાય. ભગવાન બંધાણા, ડુંગર દોડી અને આવ્યો. ગુરુ મહારાજ ત્રણ દીથી ગોતતા હતા ડુંગરને જોયો ને, દોડીને ભેટી પડ્યા, દીકરા ક્યાં ગયો? તો પ્રભુ ભગવાનને ગોતવા ગયો અને આવ્યા છે, તમારી રાહ જોઈને ઊભા છે. ગુરુએ વિચાર કર્યો, ગાંડો છે, હોળો છે, હોળાનો ભગવાન, એના માટે કદાચ આવ્યો હોય. ચાલ આખું રાબાથાણું લઈ અને ભાવપુરીજી મહારાજ આવ્યા તળાવના કિનારા માથે. નમો પ્રભુ નકલ અંક યંકળ યવલા શ્રાવણ, નમો લિયણગઢ લંક રંક દુકર હરણ નિજાવણ, નમો ઉદદ પરિયંસ સાયજ પર સાયજ બિછાવણ, નમો નાથ નિરશંક સૌરદલ અસુર સહારણ, કર જોડ ભગત ઈશ્વર કહે સેવક તબ આયો શરણ, હરણ છોડ રાય કૃપા કરીને મેરો દુઃખ જાવણ મરણ. ઈ ભગવાનના પગમાં ગુરુ મહારાજ પડી ગયા અને ચેલાને કીધું કે ગુરુ હું નહીં, આજથી ગુરુ તું મારો, તારા કારણે મને ભગવાન મળ્યો, આજથી તું મારો ગુરુ. અને હવે જા, તું ડુંગર નહીં આખી દુનિયામાં દેવ ડુંગરપુરીના નામથી પ્રસિદ્ધ થઈશ અને ત્યાંથી જ્ઞાન લાવ્યું અને પહેલું જ ભજન એ દેવ ડુંગરપુરીએ લખ્યું કે સદગુરુ તમે મારા તારણહાર, આજ મારા રાકની અરજી રે ખાવંદ ધણી, સાંભળજો ગુરુજી. વિનંતી કરું ભારતીબેનને, બેનબા એ જ ભજન લઈને આવો અને ડાયરાને મોજ આવી જાય. એકવાર જોરદાર તાલીથી આપણે વધાવી લઈશું. સદગુરુ તમે મારા તારણહાર. ભારતીબેન વ્યાસ. સદગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખુની અરજી રે ખાવંદ ધણી સાંભળજો ઓ જી જી, આજ મારી રાખુની અરજી રે ખાવંદ ધણી સાંભળજો ઓ જી. Thank you.
આજ મારી રાખુની અરજી રે ખાવન ધણી સાંભળજો ઓ જી કોઈ રાત નહીં ને સંતોની નાત જેવી બીજી કોઈ નાત નહીં આ જ્ઞાનીની વાત જેવી બીજી કોઈ વાત નહીં માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં એવા આડારે ડુંગરાને હંસ લાવન ગણા ઓ જી જી આડારે રાખુની અરજી રે ખાવન ધણી સાંભળજો ઓ જી ઓ જી.
કહેવાય છે કે તમામ પ્રાર્થનાઓ ભગવાન કૃષ્ણ પ્રતિ જાય છે. પછી તમે ગમે એ દેવની પ્રાર્થના કરો પણ એ પ્રાર્થના ભગવાન કૃષ્ણના ચરણો સુધી જતી હોય છે. કૃષ્ણ સમવ નહીં દેવતા, ભગવાન કૃષ્ણથી વધી અને કોઈ દેવ ન ભૂતો ન ભવિષ્યતે ગીતાનો ગાનાર એવા ભગવાન કૃષ્ણના લોકમાનસમાં એટલા બધા વણાયા છે કે ભજન, લોકગીત, લગ્નગીત, અરે મર્ષિયામાં કૃષ્ણ છે એવું એક પણ ગીત નથી, લોકસંગીતનો એવો એક પણ પ્રકાર નથી કે જેમાં કૃષ્ણ ન હોય એવું જ એક. અને દરેક ભાષામાં, માત્ર ગુજરાતી ભાષા નહીં, દુનિયાની, ભારતની એવી કોઈ ભાષા નથી કે જે ભાષામાં ભગવાન કૃષ્ણના ગુણગાન ન ગવાયા હોય. એટલે સર્વતોમુખી એવું એક પણ પાસું નથી કે જેમાં કૃષ્ણ ન હોય એવું એક મજાનું ભગવાન કૃષ્ણ પરમાત્માનું પદ. હો નંદલાલા જય જય ગોપાલા વિનંતી કરી આ પદ લઈ ભારતીબેન વ્યાસ અને વત્સલાબેન પાટીલ એકવાર જોરદાર તાલીઓથી આપને વધાવી લેશું. ભારતીબેન વ્યાસ, વત્સલા પાટીલ. જય નંદલાલા, જય જય ગોપાલા, જય નંદલાલા, જય જય ગોપાલા, માધવ મોહન મુકુંદ મુરારી, માધવ મોહન મુકુંદ મુરારી, દેવકી નંદન કૃષ્ણ કનાઈ, કનાઈ યુગલ કિશોર શ્યામ ગિરિધારી, જય નંદલાલા, જય જય ગોપાલા, જય નંદલાલા, જય જય ગોપાલા, Thank you.
આ દેશમાં બે હાલરડા ગવાણા, એક પોતાના દીકરાને જગાડવા માટે અને બીજું પોતાના દીકરાને વૈરાગ્ય માર્ગે લઈ જવા માટે, બે જ નેતાઓ આ દેશની થઈ. માં જ માર્ગ ચીંધાડે પુરુષ છે ને, એ જેથી માર્ગ ભૂલે ને તેથી એને સન્માર્ગે નારી જ લઈ જાય. પછી સ્ત્રી સ્વરૂપે હોય, દીકરી સ્વરૂપે હોય, બહેન સ્વરૂપે હોય, પત્ની સ્વરૂપે હોય કે માં સ્વરૂપે હોય, પણ ઉદ્ધાર તો પુરુષનો સ્ત્રી જ કરી શકે. પુરુષ એકલો તરી શકતો જ નથી, અને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં પણ યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. અમારા શાસ્ત્રમાં પણ, અમારા લોક સંગીતમાં પણ નારી તું નારાયણી એમ કીધી છે. અને એવી એક માં બરોબર જરૂખામાં ઊભી હશે, માં મેનાવતી આમ નીચે નજર કરતી હશે, પોતાનો દીકરો નાવા બેઠો હશે 92 લાખ માળવાનો તણી, રાજા ગોપીચંદ એ ગુલાબ જળ ભર્યા હશે, અને આમ ધીરે 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 અંગ કસ્તુરીન કેસર થી ચોપન થી આમ નાતો હશે, અને માની આંખમાંથી ટપક 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 આહુડા પડ્યા, અને ઊંડા આહુડા એ નીચે નાતા રાજા ગોપીચંદના વાહમાં એમ કહેવાય બરડામાં પડ્યા. આમ ઊંચે નજર કરી માને રોતા જોઈને એટલે કીધું કે માં 92 લાખ માળવાના ધણીની માની આંખમાં આહુડા, અને મારી માની આંખમાં આહુઓ લાવે ને એની આંખ ખેંચી કાઢું, માં આહુડા આવવાનું કારણ શું? તેથી માએ વૈરાગના માર્ગે લઈ જતા દીકરાને એટલું કીધેલું કે બેટા આડ માણસની કાયાના મોહમાં જગત આખું ભલે ગૂંચે, પણ મારો દીકરો થઈ અને આટલું વૈભવ, બેટા તને જોઈને તારો બાપ યાદ આવી ગયો, તને જોઈ અને તારો બાપ યાદ આવી ગયો બેટા, તો કેમ માં? તો જેટલી રૂપાળી કાયા તારી છે ને એટલી જ રૂપાળી કાયા તારા બાપની હતી, પણ ઈ કાયા નહી મીટી ભેરા વ્યા મિલી ન હોકા રેડી હડ, એને જો માટીમાં મળી જવું પડતું હોય અને એના હાડકાય જો આજ હોકારો ભણતા ન હોય તો આ કાયાના મોહની અંદર આટલો મોહિત થવાની જરૂર નથી. બાપ જેને વૈરાગના માર્ગે ડગ માંડ્યા એને મારો નાથ મળ્યો, અને ગોપીચંદના બ્રહ્મરંધ્રના તાળા ઉઘડી ગયા, ઈ છીપરમાંથી તે હાલી અને ઉપડી ગયા સીધા જ વૈરાગના માર્ગે. આનું નામ છે માં. અને એક માએ પોતાના દીકરાને જગાડેલો ઈમાં જીજાબાઈ, જેને હાલરડામાં વીરતાના માર્ગે એક વૈરાગના માર્ગે લઈ જાય તો બીજી વીરતાના માર્ગે લઈ જાય, એવું મજાનું રૂડું આપણા ભજનોની અંદર મળતું એક ભજન. એટલે સોનલા વાટકડીને રૂપલા કાંગરસડી બાળુડો જોગી નાવા બેઠો રે ભરથરી, આ મજાનું ભજન આપની સામે લઈ વિનંતી કરું. બિહારી હેમુ ગઢવી અને બેન શ્રી લલિતાબેન ઘોડાદરાને કે આવો મજાનું આ રૂડું ભજન લઈ આપની સામે. બિહારી હેમુ ગઢવી, લલિતાબેન ઘોડાદરા એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈશું. સોનલા વાટકડી રૂપલા
ફરી મળતા રહીશું દૂરદર્શનના આવા ડાયરાઓની અંદર. બડે ગૌર સે સુન રહા થા જમાના હમી શો ગયે દાસ્તા કહેતે કહેતે. દોસ્તો રહા ચમન તો ફૂલ ખિલતે રહેંગે, રહી જિંદગી તો ફિર મિલતે રહેંગે. નમસ્કાર, અહીંયા આપણે આ ડાયરાને વિરામ આપીએ. નમસ્કાર, નમસ્કાર.